મિત્રો, આપણે આજે ગ્રામરમાં ધ નાઉન વિશે સમજ મેળવીશું. નાઉન, નાઉન એટલે સામાન્ય રીતના કહીએ તો નામ. કોઈ પણ પ્રાણી, પદાર્થ કે વસ્તુનું નામ ને આપણે નાઉન કહીએ છીએ. હવે જોઈએ કે નાઉનના પ્રકાર, કાઇન્ડ ઓફ નાઉન્સ. તો એની અંદર પહેલામાં પહેલું છે, અહીંયા નાઉન છે, નાઉનના પ્રકાર આપેલા છે કે પ્રોપર નાઉન, કોમન નાઉન. કોમન નાઉનના બે ભાગ પડે છે, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલની અંદર કોમન અને કલેક્ટિવ, અનકાઉન્ટેબલની અંદર મટીરિયલ અને એબસ્ટ્રેક. હવે વિગતે માહિતી મેળવીએ કે પ્રોપર નાઉન, પ્રોપર નાઉન એને આપણે કહીશું સંજ્ઞાવાચક નામ. કોઈ પણ પ્રાણી કે વસ્તુનું પોતાનું નામ, એટલે જે સંજ્ઞા કે નામથી તે ઓળખાય છે તે. દાખલા તરીકે જોઈએ, સુનિલ, મિસ્ટર શાહ, મુંબઈ, એશિયા, રામાયણ. તો આ બધા વસ્તુ એ પોતાનું નામ છે. સુનિલ તો વ્યક્તિ છે, પણ એનું નામ છે સુનિલ, બરાબર. તો અહીંયા એને કહેવાય પ્રોપર નાઉન. અને એક વસ્તુ યાદ રાખો કે આ પ્રોપર નાઉનમાં નામનો પહેલો અક્ષર કેપિટલ જ લખાય છે. હવે જોઈએ કોમન નાઉન. કોમન નાઉન એમાં બે પ્રકાર છે, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ એટલે ગણી શકાય તેવું, અને અનકાઉન્ટેબલ એટલે ગણી ન શકાય તેવું. હવે જોઈએ કાઉન્ટેબલ. તો કાઉન્ટેબલની અંદર કોમન, કોમન એટલે સામાન્ય. તો જે નામ એક જ વર્ગના તમામ પ્રાણી કે પદાર્થને એક સરખી રીતે લાગુ પાડી શકે તેને જાતિવાચક નામ કહે છે. દાખલા તરીકે કાવ, ગાય. તો ગાય એ એક સમૂહ છે. બીજું એક્ઝામ્પલ જોઈએ કે બુક, રૂમ, મેન, રિવર. હવે કાઉન્ટેબલની અંદર બીજો પ્રકાર છે કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ એટલે સમૂહવાચક નામ. પ્રાણી કે પદાર્થનું નામ નથી, પણ તે પ્રાણી કે પદાર્થને આખો સમૂહ કે જથ્થો બતાવે છે. ફરીથી જુઓ કે પ્રાણી કે પદાર્થનું નામ નથી, પણ તે પ્રાણી કે પદાર્થનો આખો સમૂહ કે જથ્થો જ બતાવે છે. દાખલા તરીકે અહીંયા જોઈએ તો કેતન, જિજ્ઞેશ આ વગેરે પ્રોપર નાઉન છે, નામ છે. પણ મેન, અ મેન એ કલેક્ટિવ નાઉન છે, એટલે કે સમૂહવાચક નામ છે. તો એ જ રીતના જોઈએ ઉદાહરણ તરીકે આર્મી. આર્મી આર્મી એટલે કે સિપાહીઓનો જથ્થો. તો એને આપણે આર્મી કહીશું. અહીંયા જથ્થો થયો, બરાબર, સમૂહવાચક. ક્રાઉડ, ક્રાઉડ એટલે વ્યક્તિઓનું ટોળું. પછી છે લાઇબ્રેરી. લાઇબ્રેરી એટલે કે પુસ્તકોનો સમૂહ. એ જ રીતના ઉદાહરણ તરીકે જોઈએ ટીમ, ક્લાસ, હર્ડ વગેરે. હવે અહીંયા કાઉન્ટેબલ પૂર્ણ થયું. હવે અનકાઉન્ટેબલ વિશે સમજીશું. અનકાઉન્ટેબલ એટલે ગણી ન શકાય તેવું. તો એની અંદર પહેલું છે મટીરિયલ નાઉન, એટલે કે દ્રવ્યવાચક નામ. કોઈ પણ પદાર્થ કે તેમાંથી બીજી વસ્તુઓ બની શકે તેવા પદાર્થનું નામ એટલે મટીરિયલ નાઉન. મિત્રો સમજો, કોઈ પણ પદાર્થ કે તેમાંથી બીજી વસ્તુઓ બનાવી શકાય
તેવો પદાર્થ. દાખલા તરીકે એક્ઝામ્પલ જોઈએ કે લાકડું, વુડ, તો એમાંથી બીજી વસ્તુ બનાવી શકાય. બીજું ગોલ્ડ, સોનું, પછી સુગર, વીટ, આયરન, બરાબર. તો આને કહેવાશે મટીરિયલ નાઉન. એમાં બીજો પ્રકાર જોઈએ કે એબસ્ટ્રેક્ટ નાઉન, એટલે કે ભાવવાચક નામ. કોને કહીએ? તો આવા નામ કોઈ પણ ઇન્દ્રિયથી જાણી શકાતા નથી. હવે ઇન્દ્રિય, ઇન્દ્રિય એટલે કે આંખ, કાન, જીભ, નાક અને ચામડી, એનાથી આપણે જાણી શકતા નથી. પરંતુ તે મનથી અથવા ભાવ ભાવ માત્રથી જાણી શકાય. આખું જુઓ કે એબસ્ટ્રેક્ટ નામ કોને કહેવાય, એટલે કે ભાવવાચક નામ કોને કહેવાય? તો આવા નામ કોઈ પણ ઇન્દ્રિયથી જાણી શકાતા નથી, પરંતુ તે મનથી અથવા તો ભાવ માત્રથી જાણી શકાય છે. દાખલા તરીકે લવ. બીજું એક્ઝામ્પલ જોઈએ તો બ્યુટી, જોય. તો આ જે બધા છે એને કહેવાશે ભાવવાચક નામ. બીજી એક વસ્તુ સમજી લો મિત્રો કે અનકાઉન્ટેબલની અંદર આપણે બે ભાગ જોયા કે મટીરિયલ નાઉન અને એબસ્ટ્રેક્ટ નાઉન. તો આ મટીરિયલ નાઉન અને એબસ્ટ્રેક્ટ નાઉન પહેલાં આર્ટિકલ એ એન કે ધ મૂકી શકાતો નથી, બરાબર. તો અહીંયા નાઉનની માહિતી આપણે મેળવી. હવે